હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બાળકોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સામાજિક વિજ્ઞાનનું ત્રીજું ચેપ્ટર જેનું નામ છે ભારતનું બંધારણ એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે હું એવી આશા રાખું છું કે આગલા આપણે બે ચેપ્ટર સરસ રીતે પૂર્ણ કર્યા છે એની પીડીએફ પણ મેં તમને મોકલાવેલી છે તો તમે બધાએ સારી રીતે સમજી અને સામાજિક વિજ્ઞાનની પાકી બુકમાં પાઠ એક અને પાઠ બંનેનું સ્વાધ્યાય વ્યવસ્થિત રીતે લખી લીધું હશે જેને લખવાનું બાકી છે એ સામાજિક વિજ્ઞાનની બુક પૂરી કરી લેશે તો આજે આપણે પાઠ ત્રણ ભારતના બંધારણ વિશે અભ્યાસ કરવાનો છે હેલી પ્રિયાંશી અને સચિન તેમના પપ્પા અને મમ્મી સાથે ટીવીમાં વર્લ્ડ કપ બે હજાર અગિયારની ફાઇનલ મેચ નિહાળી રહ્યા છે ભારત શ્રીલંકા વચ્ચે દિલધડક મેચ ચાલી રહી છે વર્લ્ડ કપ ભારતને મળશે કે શ્રીલંકાને શ્રીલંકાનો સ્કોર જોતા ભારત માટે મુશ્કેલ જણાતું હતું પરંતુ ભારતીય કપ્તાન ધોનીની ફટકાબાજીથી ભારત વર્લ્ડ કપ જીતી ગયું સર્વત્ર વિજયનો માહોલ છવાઈ ગયો ટીવીમાં આ જોઈ હેલી બોલી ઉઠી મમ્મી આ અગાઉ ઇંગ્લેન્ડ ભારત વચ્ચે મેચ ટાઈ થઈ હતી મેચ ટાઈ થવી એટલે શું નીતાબેન બોલ્યા હેલી ક્રિકેટ જેવી લોકપ્રિય રમત માટે આઈસીસીએ ખૂબ જ વ્યવસ્થિત નિયમો બનાવ્યા છે મેચ ટાઈ થવી એટલે કે મેચમાં બંને ટીમના સરખા રન જ થવા વળી ફૂટબોલ હોકી કબડ્ડી જેવી રમતોના પણ નિયમો હોય છે એક રમતના આટલા બધા વ્યવસ્થિત નિયમો હોય તો પછી આવડા મોટા દેશનો વહીવટ ચલાવવો હોય તો નિયમોની જરૂર પડે જ ને શું થયું હેલી પ્રિયાંશી અને સચિન બરાબર એના પપ્પા અને મમ્મી સાથે જે ભારત શ્રીલંકાનો વર્લ્ડ કપ રમાતો હતો જે મેચ રમાતી હતી એ જોતા હતા એમાં શું થયું કે શ્રીલંકાનો સ્કોર એટલે કે શ્રીલંકાના રન વધારે હતા અને ભારતના રન ઓછા હતા એટલે જોતા તો એવું જ લાગતું હતું કે ભારત જીતવાની કોઈ શક્યતા નથી પરંતુ અચાનક જ જે આપણો ભારતનો કપ્તાન ધોની હતો એને ફટકા બાજી એટલે ચોગા અને છગ્ગા લગાવી અને ભારતને વર્લ્ડ કપ જીતાડી દીધું અને સર્વત્ર એટલે કે આખી વિશ્વમાં વિજયનો માહોલ છવાઈ ગયો આ જોઈ અને નીતાબેન બોલ્યા મેચ હેલી બોલી કે મમ્મી આ અગાઉ ક્યારે કે બંને ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે મેચ ટાઈ થઈ હતી મેચ ટાઈ થઈ એટલે શું હેલીએ પૂછ્યું એટલે નીતાબેન બોલ્યા કે હેલી ક્રિકેટ જેવી લોકપ્રિય રમત છે તો આઈસીસી જેનું ક્રિકેટનું બોર્ડ છે કે જેમ આપણે દસમા અને બારમામાં ગુજરાત સેકન્ડરી બોર્ડ હોય પછી બારમાં ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ હોય એવી રીતે ક્રિકેટનું પણ આઈસીસી બોર્ડ છે જેને ખૂબ જ રમતો માટે વ્યવસ્થિત સરસ બધા નિયમો બનાવ્યા છે અને બંને ટીમના જ્યારે રન સરખા થાય ત્યારે એને મેચ ટાઈપ થવી કહેવાય તો પછી ફૂટબોલ હોકી કબડ્ડી આ બધી રમતો છે એના પણ નિયમો હશે કોઈ પણ નિયમો વગર કોઈ રમત રમાય નહીં તો પછી જો રમતના આટલા બધા વ્યવસ્થિત નિયમો હોય તો આપણો તો આવડો મોટો દેશ છે તો દેશને ચલાવવા માટે પણ નિયમોની તો જરૂર પડે જ ને બરાબર એવું કોને પૂછ્યું તો કે હેલીએ પૂછ્યું એના મમ્મીની હવે આવે છે બંધારણનું આમુખ અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ બિન સાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચારવાણી માન્યતા ધર્મ અને પૂજાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારાનો ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીએ કરીને અમારી બંધારણમાં આજે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ આ આપણું બંધારણનું આ મુખ છે એમાં શું લખેલું છે કે અમે ભારતના લોકો એટલે કે આપણે જે ભારત દેશમાં રહીએ છીએ આપણા આપણે બધા જ લોકો ભારતને એક બિન સાંપ્રદાયિક એટલે કે કોઈ એક જ સંપ્રદાય નહીં બધા સંપ્રદાય હોય એક દેશમાં બરાબર એના માટે લોકશાહી એટલે કે બધા લોકોના બધા લોકોનો મતથી ચાલતું હોય પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના નાગરિકોને એટલે કે ભારતના બધા જ લોકોને સામાજિક એટલે સમાજની દ્રષ્ટિએ કાંઈ પણ હોય આર્થિકની દ્રષ્ટિએ હોય અથવા રાજકીય દ્રષ્ટિએ હોય બધાને સરખો ન્યાય મળે બધાને પોતાના વિચાર વાણી પોતાની માન્યતાઓ પોતાની ધર્મ અને એની પૂજાની સ્વતંત્રતા એટલે કે બધાને પોતપોતાની રીતે જીવન જીવવાનો મોકો મળે બધાની પ્રતિષ્ઠા એટલે કે માન સન્માન રાષ્ટ્રની સમાનતા વ્યક્તિનું ગૌરવ અને વ્યક્તિનું આત્મસન્માન રાષ્ટ્રની એકતા એટલે કે બધા બધા આખા રાષ્ટ્રનો ભાઈચારો બરોબર આ બધું કેળવાનો અમે દ્રઢ સંકલ્પ કરીએ છીએ અને બંધારણ સભામાં યાદ રાખજો મિત્રો આ તારીખ છીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે આ બંધારણને અપનાવીએ છીએ અને અમારી જાતને આ બંધારણમાં જે જે વસ્તુના નિયમો બનાવ્યા છે એનો અમલ કરવા માટે સમર્પિત કરીએ છીએ આ આપણા બંધારણનું આમુખ છે હવે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે બંધારણ લિખિત કે અલિખિત હોઈ શકે છે આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે બરાબર પણ દેશ હોય નાનો દેશ હોય કે મોટો દેશ હોય કોઈપણ દેશને ચલાવવા માટે નિયમોની તો જરૂર પડે જ છે સામાન્ય નાની એવી કોઈ સ્કૂલ હોય તો પણ એને પણ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે અમુક આયોજનો કરવા પડે છે અને અમુક નિયમો બનાવવા પડે છે અને નિયમોનું બધા જ વ્યવસ્થિત રીતે પાલન કરે તો જ આપણે સારી રીતે ચલાવી શકીએ એવી રીતે કોઈ પણ દેશ હોય એને ચલાવવા માટે નિયમોના વ્યવસ્થિત સંગ્રહને એના દેશનું બંધારણ કહેવામાં આવે છે બંધારણ લેખિતમાં પણ હોઈ શકે અને અલેખિતમાં પણ હોઈ શકે છે ને આપણા એટલે કે ભારત દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે જે મેં તમને આમુખમાં શું લખ્યું છે એ સમજાવ્યું બરાબર હવે મિત્રો પાછળ તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યનો આધાર સ્તંભ છે ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી બંધારણ સભાએ નવ ડિસેમ્બર ઓગણીસો થી પોતાનું કાર્ય શરૂ કર્યું બરાબર ભારતનું બંધારણ લોકતંત્ર સમાજવાદ ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતા આવા બધા છે જે રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ છે બરાબર કે બધી જ બાબતો ભારતના બંધારણમાં સમાવવામાં આવી છે અને ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે જ સાથે સાથે બંધારણ સભાની પણ રચના થઈ હતી બરાબર હવે બંધારણ સભાએ નવ ડિસેમ્બર અને ઓગણીસો ના દિવસે પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી કે બંધારણ બનાવવાની બરાબર બંધારણ બનાવવાની કામગીરી બંધારણ સભાએ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના દિવસથી શરૂ કરી દીધી હતી અને એ બંધારણ આપણે જ્યારે બંધારણ સભામાંથી પસાર થયું ત્યારે આમુખમાં તારીખ આપી છે છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ને ઓગણપચાસ આ દિવસે બંધારણ સભાએ બંધારણને પસાર કર્યું હતું બરાબર અને પછી હવે આગળ આવશે કે છવ્વીસ નવેમ્બર હા ઓગણીસો ના દિવસે બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી દીધી હતી અને પછી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના દિવસથી આપણું બંધારણ છે અમલમાં આવ્યું હતું એટલે બંધારણ સભાએ પહેલાં કામગીરી ચાલુ કરી જેની તારીખ છે નવ ડિસેમ્બર ઓગણીસો બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો બંધારણ સભા હતી એમાં વિદ્વાન એટલે કે જે મોટા મોટા નેતાઓ હોય કે જેની પાસે બહુ બહુ મોટો એવો અનુભવ હોય બરાબર એવો એક વિશિષ્ટ એટલે કે બહુ બધા જાજા બધા નેતાઓનો સમૂહ હતો આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ તથા રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ થાય છે દ્રષ્ટિ એટલે કે અગાઉનું વિચારવાનું કે ભવિષ્યમાં જો આપણે આવા આવા નિયમો બનાવીશું તો એનાથી દેશને કેટલો લાભ થશે કેટલો ગેરલાભ થશે આવું ભવિષ્ય વિચે વિચારવાનું એને કહેવાય છે દીર્ઘ દ્રષ્ટિ તથા રાજનૈતિક દ્રષ્ટિ એટલે કે રાજનૈતિક એટલે કે આપનું જે રાજકારણ છે એમાં આપણે કેવા કેવા ફેરફારો કરવાના છે એમાંથી આપણને શું દેશને લાભ થશે કે કેવી રીતે દેશ ઊંચો આવશે આવા બધું જે દ્રષ્ટિ છે એ બંધારણમાં સમાવિષ્ટ થાય છે જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલ મૌલાના અબુલ કલામ આઝાદ શ્યામા પ્રસાદ મુખર્જી સરદેવ સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું કયા કયા નેતાએ માર્ગદર્શન આપ્યું આની ચંડરલાઇન કરવાની છે જવાહરલાલ નેહરુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલ મોલાના અબુલ કલામ આઝાદ શ્યામા પ્રસાદ મુખર્જી સરદાર બલદેવસિંહ આવા બધા નેતાઓએ આપણને બંધારણ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું ફ્રેક એન્થોની તેમજ એચપી મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું અલ્લાદી કૃષ્ણસ્વામી અયર ડૉક્ટર બી આર આંબેડકર કે એમ મુનસી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભાના સભ્યો હતા સરોજીની નાયડુ તથા વિજયલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો હતા મહિલા સભ્યો બે હતા સરોજીની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત તો આમ અત્યારે આપણે જે જે નેતાઓના નામ મેં તમને કહીએ એ બધાનું કાંઈક ને કાંઈક થોડાક અંશે આપણને બંધારણ બનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડેલું છે અને બધાના વિચારો બધાની દીર્ઘ દ્રષ્ટિ બધાના અનુભવો આ બધાનો સમાવેશ આ બધા નેતાઓનું માર્ગદર્શન આપણને બંધારણ બનાવવા માટે પ્રેરણારૂપ બન્યું છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા નીચે મિત્રો અંડરલાઈન કરી લેવાની છે કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આની નીચે અંડરલાઈન કરશે બધા જ મિત્રો બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખડા સમિતિ બનાવવામાં આવી હતી જેના અધ્યક્ષ ડૉક્ટર વી આર આંબેડકર હતા ખડા સમિતિના અધ્યક્ષ કોણ હતા આની નીચે પણ અન્ડરલાઇન કરવાની છે તો કે ડૉક્ટર બી આર આંબેડકર અને બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાની બે વર્ષ અગિયાર માસ અઢાર દિવસમાં એકસો છાસઠ બેઠક થઈ બંધારણ બનાવવાનું હતું જ્યારે જેનું કાર્ય ચાલતું હતું નવ ડિસેમ્બરથી તો એ જે બંધારણ સભાની બે વર્ષ અગિયાર મિટિંગો થઈ જેમાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના ના દિવસે બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી આપણે ઓલામાં આગળ જોયું બંધારણનું આમુખ છે એમાં તારીખ લખેલી છે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે આપણું બંધારણ બની ગયું અને જે બંધારણ સમ સભા હતી એને બંધારણને સંમતિ એટલે કે અનુમતિ આપી દીધી જે દેશમાં ક્યારથી અમલમાં થયું તો કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના દિવસથી અમલમાં આવ્યું હવે નીચે જુઓ મે મિત્રો આ બધા બંધારણના ઘડવૈયા ઘડવૈયા એટલે કે કંઈક વસ્તુ ઘડવી કંઈક વસ્તુ બનાવવી એને ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે તો આપણું બંધારણ બનાવવા માટે આ બધા જ નેતાઓનો સિંહ ફાળો છે બરાબર તેમાં પહેલાંનો પહેલો ફોટો છે મોલાના આઝાદ બીજો છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ત્રીજો છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચોથા છે સરોજીની નાયડુ બીજી લાઇનમાં પહેલો ફોટો છે કનૈયાલાલ મુનશી બીજો ફોટો છે જવાહરલાલ નહેરુ ત્રીજો ફોટો છે સરદાર પટેલ અને ચોથા ફોટામાં છે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર આ બધા જ આપણા બંધારણના ખળવૈયા છે આ બધાનો બંધારણ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક એવો વિશિષ્ટ ફાળો આપણને મળ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે બંધારણનો અહીંયા સુધી અભ્યાસ કર્યો છે આના પછીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું જય હિન્દ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો